નોટિફિકેશન તો પૂરું. હવે આપણે ફરી આપણો નવો અભ્યાસક્રમ એટલે કે શાખી પૂરું કર્યું હતું ત્યાંથી ફરી નવું શરૂ કરવાનું છે. એમાં આજે આપણો વિષય છે કલર. કલરમાં આપણે આગળ 1-5 એકમ સુધી ભણી ગયા હતા. હવે આજે આપણે એકમ 6 મજા પડે થાય મજા પડે જોવાનું છે. હા, એકમ 6માં જે કાવ્ય છે એ મેં તમને આગળ કાવ્ય આપી દીધું છે. હવે એ કાવ્યની આપણે સમજૂતી મેળવવાની છે કે કાવ્યમાં શું કહેવા માંગે છે. તો કે એક વર્ષની 3 ઋતુ. એક વર્ષની કેટલી ઋતુ હોય? તો કે 3, શિયાળો, ઉનાળો અને ચોમાસું. એક વર્ષની 3 ઋતુઓ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આ 3 ઋતુઓ વિશે આ કાવ્યમાં વાત કરવામાં આવી છે. તો પહેલું તો શિયાળા છે. તો શિયાળામાં ઠંડી બહુ પડે, શિયાળામાં ઠંડી ખૂબ જ પડે. નાના બાળકોને સ્વેટર અને ટોપી પહેરવી જ પડે કારણ કે ઠંડી લાગે તો ઠંડી સહન થાય નહીં. અને જો ઠંડીમાં રહીએ તો શરદી થઈ જાય, ઉધરસ થઈ જાય, બીમાર પડે, બરાબર. તો શિયાળામાં ઠંડી બહુ પડે, તાપણે તાપવાની મજા પડે. તાપણે જ્યારે ઠંડી બહુ પડતી હોય ત્યારે આપણે તાપણું કરીને તાપીએ છીએ ને, એવી રીતે શિયાળામાં તાપણું કરવાની મજા પડે. ભાઈ મજા પડે, સ્વેટર પહેરવાની મજા પડે. શિયાળામાં ઠંડીથી બચવા આપણે ઊનનું સ્વેટર પહેરીએ છીએ, પહેરીએ છીએ ને, ટોપી પહેરવાની મજા પડે. ભાઈ મજા પડે. તો શિયાળામાં સ્વેટરની સાથે સાથે ટોપી પણ પહેરીએ છીએ. તો ટોપી શું કામ પહેરીએ છીએ? કારણ કે ઠંડો પવન કાનમાં જાય ને, એટલા માટે આપણે શિયાળામાં ટોપી પહેરીએ છીએ. પહેરો છો ને તમે? તમારા મમ્મી પહેરાવી દે છે ને? વસાણા ખાવાની મજા પડે, ભાઈ મજા પડે. વસાણા કેતા અડદિયો પાક છે, એવો પાક ખાવ છો ને શિયાળામાં, ને વસાણા કહેવાય. વસાણા ખાવાની મજા પડે, ભાઈ મજા પડે. એક વર્ષની કેટલી ઋતુઓ? તો કે 3, શિયાળો, ઉનાળો અને ચોમાસું. હવે શિયાળા વિશે વાત કરી હતી, બરાબર. હવે આપણે ઉનાળા વિશે વાત કરવાની છે. તો ઉનાળામાં ગરમી બહુ પડે, ભાઈ બહુ પડે. તો ઉનાળામાં ગરમી ખૂબ જ પડે, ઠંડા પાણીમાં નાહવાની મજા પડે. ગરમીના લીધે ઠંડુ પાણી આપણને બહુ ગમે એટલે ઠંડા પાણીમાં નાહવાની મજા પડે. આઈસ્ક્રીમ ખાવાની મજા પડે, ભાઈ મજા પડે. તો ઉનાળામાં આપણે ઠંડુ ઠંડુ ખાઈએ છીએ, ઠંડા પીણા પીએ છીએ, આઈસ્ક્રીમ ખાઈએ છીએ. આઈસ્ક્રીમ તો બાળકોની ફેવરેટ, એટલે બાળકો બધા જ આઈસ્ક્રીમ ખાતા હશે ઉનાળામાં, ખાવ છો ને? હા. ફરવા જવાની મજા પડે, ભાઈ મજા પડે. જ્યારે સ્કૂલમાં ઉનાળાનું વેકેશન પડે ત્યારે તમે બધાએ બહાર ફરવા જાઓ છો ને, તો ઉનાળામાં ફરવા જવાની મજા પડે, ભાઈ મજા પડે. એક વર્ષની 3 ઋતુ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ થાય ઉનાળાની વાત. તો ઉનાળામાં શું શું થાય? તો કે ગરમી પડે, ઠંડા પાણીમાં નાહવાની મજા પડે, પછી આઈસ્ક્રીમ ખાવાની મજા પડે, ઠંડા પીણા પીવાની મજા પડે અને બહાર ફરવા જવાની મજા પડે ને. હા, હવે આપણે ચોમાસા વિશે વાત કરવાની છે. તો ચોમાસામાં શું શું થાય? તો કે ચોમાસામાં વરસાદ પડે, છત્રી ઓઢવાની મજા પડે. વરસાદ આવે, તમારે બહાર જવું હોય તો તમે છત્રી લઈને જાઓ છો ને, તો છત્રી ઓઢવાની મજા પડે. પછી નાના બાળકો રેનકોટ પહેરે, તો રેનકોટ પહેરવાની મજા પડે. પલળવાની મજા પડે. તો તમે વરસાદ આવતો હોય ત્યારે તમે બહાર વરસાદમાં નાહવા જાઓ છો ને, પછી પેલું આપણે ગીત આવ્યું હતું, આવડે વરસાદ હે ભર્યો વરસાદ, ઊની ઊની રોડલીને કારે નાનું શાક, એ ગીત ગાઓ છો ને અને નાહો છો. તો ચોમાસામાં વરસાદમાં નાહવાની મજા પડે.
ચલો હવે આપણે ત્રણ ઋતુઓની વાત કરી શિયાળો ઉનાળો અને ચોમાસું હવે પાના નંબર 63 માં આપણે કાવ્ય પૂર્ણ કર્યું હવે પાછો પાનો ફેરવો તો પાના નંબર 64 સાંભળો અને બોલો તો તમને શબ્દ આપેલા છે તો શબ્દમાં સૌપ્રથમ પહેલી લાઈન તો પહેલી લાઈનમાં જુઓ પહેલા સાદા શબ્દ આપ્યા છે પછી કાનાવાળા શબ્દ આપ્યા છે પછી કેવાળા શબ્દ આપ્યા છે પછી હસ્વ ઈવાળા અને દીર્ઘ ઈવાળા શબ્દો આપેલા છે તો આપણે એ શબ્દ વાંચવું જવાનું છે અને બધાએ નોટબુકમાં વાંચીને લખવાના છે કેવા અક્ષરે કે સારા અક્ષરે બધાએ વાંચવું જવાનું છે અને શબ્દ લખતું જવાનું છે તો ચાલો શબ્દ વાંચન કરીએ એમાં પહેલી લાઈન પડ પછી વડ પગ ડગ રણ કણ હવે અહીંયા સાદા શબ્દ પૂરા હવે કાનાવાળા શબ્દ છે જુઓ રાણા ડાનો ડાક હવે કેવાળા શબ્દ કે પેન દેન વેર તેર છેદ વેદ ચાલો અહીંયા આપણે પહેલી લાઈનમાં આપેલા સાદા શબ્દ કાનાવાળા શબ્દ અને કેવાળા શબ્દ વાંચન કર્યા હવે બીજી લાઈન તો તમારે ઊભી લાઈન લેવાની છે આડી નહીં હો ઊભી લાઈન હવે હસ્વ ઈ વાળા શબ્દ છે તો ચાલો સૌથી પહેલો શબ્દ છે બીજી લાઈનમાં તો કે ડીલ કિનાર મિનાર પિતાજી માતાજી સરિતા કવિતા વનિતા પરિતા ઈસ તિરાળ ગિરનાર ગિરનાર પરિવાર પરિવાર દીપક દીપક રવિવાર રવિવાર તો અહીંયા જો બીજી ઊભી લાઈનના શબ્દો આપણે વાંચન કરી લીધા હવે ત્રીજી લાઈનમાં જુઓ તો પાણી વાણી રાણી જાણી બરણી ચારણી મિસરણી મિસરણી આકારણી આકારણી કરવતી કરવતી દાતરણી દાતરણી સાવરણી સાવરણી સરવાણી સરવાણી ઉગમણી ઉગમણી આસમાની આસમાની જાળવણી તો જાળવણી તો આ શબ્દ તમારે તમારી નોટબુકમાં વાંચતું જવાનું અને સારા અક્ષરે લખતું જવાનું છે હવે જુઓ પાના નંબર 65 ઉપર જુઓ ચિત્ર જુઓ અને જવાબ આપો તો તમારે ચિત્ર જોવાનું છે તો ચિત્રમાં કયા કયા ચિત્ર આપ્યા છે તો કે શિયાળામાં બાળકો તાપતા હોય એવું ચિત્ર આપ્યું છે પછી ઉનાળામાં ગરમી પડતી હોય એવું ચિત્ર આપ્યું છે અને શિયાળામાં વરસાદ પડતો હોય અને બાળક રેનકોટ પહેરીને ઊભો હોય એવું ચિત્ર આપ્યું છે તો પહેલો પ્રશ્ન છે ઠંડી પડે ત્યારે કેવા કપડા પહેરવા જોઈએ તો ઠંડી પડે ત્યારે આપણે કેવા કપડા પહેરવા જોઈએ તો ઠંડીથી બચવા માટે આપણે ઊનના ગરમ કપડા પહેરવા જોઈએ એટલે કે ઊનથી બનેલું સ્વેટર અને
ટોપી પહેરવા જોઈએ. ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ? બીજો પ્રશ્ન છે કે ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ? તો કે ઉનાળામાં ગરમીથી બચવા માટે આપણે સુતરા અને પતલા એટલે કે આછા કપડાં પહેરવા જોઈએ, જેથી કરીને ગરમીથી બચી શકાય. પછી ત્રીજો પ્રશ્ન છે, ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ? તો ચોમાસામાં આપણે વરસાદથી બચવા ને બહાર જવું હોય તો વરસાદથી બચવા શું કરીએ છીએ? તો કે છત્રીનો અને રેઇનકોટનો ઉપયોગ કરીએ છીએ. બહાર જવું હોય તો છત્રી લઈને અથવા રેઇનકોટ પહેરીને બહાર જઈએ છીએ. તો ચોથો પ્રશ્ન છે, ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? તો ઠંડીથી બચવા માટે આપણે હમણાં કીધું એમ ના ગરમ કપડાં પહેરીએ છીએ અને તાપણું કરીએ છીએ. ઠંડીથી બચવા આપણે તાપણું કરીએ એટલે. પછી પાંચમો પ્રશ્ન છે, કપડાં સ્વચ્છ રાખવા શી જાળવણી કરીએ છીએ? આપણે કપડાં સ્વચ્છ રાખવા આપણે શી જાળવણી કરીએ છીએ? તો કે બાળકમાં છે તો ધૂળમાં રમતા નથી, રમીએ તો કપડાં ગંદા કરતા નથી, એટલે કપડાં સ્વચ્છ રાખવા આ જાળવણી કરીએ છીએ. તો કે કપડાં ગંદા કરતા નથી, હાથ ગંદા હાથ કપડાં પર ઉછતા નથી, ધૂળમાં રમતા નથી, એટલે કપડાં ગંદા થાય નહીં. ચાલો આ છે એટલું જ. ચાલો બાળકો, હવે મેં તમને જે શબ્દો લખવાના કીધા છે શબ્દો લખી નાખજો અને ચિત્ર જોઈ પ્રશ્નના જવાબ જાતે આપજો, બરાબર? ચાલો આવજો.